નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીનો જે 10મો પાઠ છે યુધિષ્ઠિરનો યુદ્ધવિસ્તાર એ પાઠને આગળ સમજીએ. પાના નંબર 43 તમારે ગુજરાતીમાં ખોલો ત્યાં આપણે પહોંચે છે. પાના નંબર 43 ઉપરથી યુધિષ્ઠિર યુધિષ્ઠિર કહે છે કે મારું મોત એમ થયું હોય તો ઠીક જ હતું, પણ આ તો બીજાનું મોત કરી કરાવીને અહીં ઊભો છું. જો છેલ્લે વાત શું કહી દીધી, વ્યાસજીએ શું કીધું હતું કે જે ક્ષત્રિય લોકો છે, વીર લોકો છે, એનું મૃત્યુ છે ને એ પથારીમાં ન શોભે, એનું મૃત્યુ તો સમરાગણ એટલે યુદ્ધના મેદાનની અંદર શોભે. એટલે યુધિષ્ઠિરે શું કીધું કે મારું મૃત્યુ એમ થયું તો ઠીક હતું, બરોબર હતું, આ તો શું થયું તો કે આ તો બીજાનું મોત કરી કરાવી નથી ઊભો છું, બીજાનું મોત મેં કરાવ્યું, મેં કર્યું અને પછી અહીંયા ઊભો છું, એ મને તકલીફ છે. અર્જુન વ્યાસને પણ યુધિષ્ઠિર કઈ પત દેતા નથી, પત એટલે દાદ દેતા નથી, તો જવાબ નથી દેતા. એ જોઈને કૃષ્ણને નિમંત્રે છે, એટલે કે કૃષ્ણને આમંત્રણ આપે છે. શ્રી કૃષ્ણ ભગવાનને અર્જુન બોલાવી આવે છે. યદુવીર, તમે મને તો કુરુક્ષેત્રના લડાઈને અંગે ચડાવ્યો, પણ હવે આ કામ વસ્તુ છે, બે ત્રણ ગીતા ગાશો તો એ સમજે તો. યદુવીર એટલે યદુવંશના જે કૃષ્ણ ભગવાન હતા એને કહે છે કે મને તો તમે કુરુક્ષેત્રના લડાઈને રંગે ચડાવ્યો. કુરુક્ષેત્ર એટલે યુદ્ધનું મેદાન, હસ્તિનાપુરનું જે પાંડવો અને કૌરવ વચ્ચે યુદ્ધ થયું એ જે ક્ષેત્ર હતું એને કુરુક્ષેત્ર તરીકે ઓળખાય. આ કુરુક્ષેત્રને મેદાનની અંદર મિત્રો અર્જુન યુદ્ધના મેદાનમાં જઈ અને યુદ્ધ કરવાની ના પાડી દીધી. એને કીધું કે આ તો મારા સામે બધા ભાઈઓ છે, એની સામે યુદ્ધ ન કરી શકું. ત્યારે ભગવાન કૃષ્ણ એના સારથી બનીને આવ્યા રથના અને યુદ્ધના રંગે આખો ગીતા સંભળાવીને યુદ્ધના રંગે ચડાવી આવ્યા. એટલે અર્જુન કહે છે કે હવે ભગવાન એક કામ કરો, મને તો એક ગીતા સંભળાવીને હું યુદ્ધના રવાડે ચડી ગયો હતો, પણ હવે આ કામ વસ્તુ છે એટલે અઘરું છે, કદાચ બે ત્રણ ગીતા ગાશો તો એ સમજે તો બધા. આ યુધિષ્ઠિર એવો નથી એ ગીતા સમજીએ કે બે ત્રણ ગીતા મને જેને કીધી હતી ને એમ કહી દીધું તો કદાચ સમજે તો ભલે, બાકી નહીં કરાય યુદ્ધ નહીં કરે. યુધિષ્ઠિર, હું જ શ્રી કૃષ્ણને પૂછું છું કે આવડો મોટો સંગ્રામ થયો, પણ એક વખતે પોતે કેમ શસ્ત્ર પાડી નહીં પકડ્યું. યુધિષ્ઠિર કે તમે રહેવો તો હું જ કૃષ્ણને પૂછી લઉં કે શ્રી કૃષ્ણ આટલું બધું સંગ્રામ એટલે યુદ્ધ થયું, લડાઈ થઈ, ઝઘડો થયો, પણ તમે ક્યાં એક શસ્ત્ર કેમ ન પાડ્યું. શ્રી કૃષ્ણ, અરે મારે હાથે કેમ ઓછું થયું છે. કૃષ્ણ ભગવાન કે મારે હાથે કંઈ ઓછું નથી, મતલબ મેં પાપ ઓછું નથી કર્યું, પણ એ તો ઠીક પોતે વિવાદમાં ખેંચાય એટલે ખસી ગયા નહીં, ચાલે સમજી, પોતે વાદ વિવાદમાં નથી પડવું એમ કૃષ્ણ ભગવાન સમજી જાય છે. ધર્મરાજા, તમે જુગારમાં હોશિયાર છો તો જરા મોટી બાજી તો એ શું સમજતા વાત કેમ લગાડો છો. શ્રી કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિરને બહુ સારી રીતે સમજાવે છે. કારણ શું મિત્રો, કે જ્યારે કોઈ જુગાર રમે છે, મતલબ અહીંયા શું હતું, કૌરવો અને પાંડવો જુગાર રમ્યા છે અને એની અંદર પાંડવો શું થયા હતા મિત્રો, દ્રૌપદીને ઘોડમાં મૂકે છે, પડદામાં દ્રૌપદી હારી ગઈ છે અને કૌરવો દ્રૌપદીનું અપમાન કરે છે, ત્યાંથી આ યુદ્ધનો આમ જેવો ઉદ્ભવ થયો. પણ કદાચ એ જુગાર રમ્યા જ ન હતો. એટલે કૃષ્ણએ બહુ સરસ મજાના કટાક્ષમાં કીધું કે તમને તો જુગાર બહુ સારી રીતે ફાવે છે, તમે તો એમાં હોશિયાર છો અને આ બાજી થોડી મોટી છે, તમે હું સમજતા વાત કરો, સમજી લો ને. યુધિષ્ઠિર એટલે પાંચાલી, તમે બધા એક મહાશતરંજના સ્વમુખા છો. પાંચાલી એટલે દ્રૌપદી, દ્રૌપદી કહે છે કે તમે એક મોટા મહાશતરંજ હોય, એક રમત છે એક પ્રકારની શતરંજ, મહાભારતની અંદર જોયે છે એ શતરંજના તમે બધા સ્વમુખા છો. એટલે પાદક, આપણે જે કહીએ ને આપણે અલગ અલગ કોઈ રમત રમવી હોય, સાપ સીડી કે ઇસ્ટો કે એની અંદર જે આપણે કુકરી મૂકીને, હા એની કહે છે સ્વમુખા. યુધિષ્ઠિર કહું ને તેથી તો આજે હું શાંતિનો દાવ ખેલવા માંગુ છું કે બેઠો છું, મારું સર્વસ્વ મૂળમાં મૂકું. હા એ વાત સાચી છે, હું એક સૌખું છું અને મારે આજે શાંતિનો દાવ ખેલવો છે અને મારું સર્વસ્વ એટલે બધું હોડ એટલે આ સ્પર્ધામાં મૂકવા તૈયાર છું. જોઈએ છીએ શાંતિ જીતે છે કે યુદ્ધ, હવે જોઈએ કોની જીત થાય, શાંતિની કે યુદ્ધની. હાથે કર્યા બધા ભૂસી નાખવા છે, શાંતિનો દાવ જીતું તો જન્મારો જીત. એ કે મારી હાથે જે કાંઈ ક્યાં છે પાપ એને હું ભૂસી નાખવા માંગુ છું અને શાંતિનો દાવ જીતું તો મારો જન્મ જીતી. પાંચાલી, નિર્દય મર્મ પ્રહાર, દયા વગર પ્રહાર કરે છે. શું કરે છે, હોડ પકો, એમાં આપણને ગણ સુધી કે હવે જે કાંઈ સ્પર્ધા કરો એમાં મારી ગણતરી કરશો નહીં. એકવાર તો ભગવાને લાજ રાખી, એ વખતે તો ભગવાને લાજ રાખી, પણ હવે એવું નહીં કરતા, એટલે મને કઈ સ્પર્ધામાં ગણતા નહીં. શ્રી કૃષ્ણ, કૃષ્ણ ગંભીર, આ પજવણીનો સમય નથી. એની બેન સમાન દ્રૌપદીને કહે છે કે આ પજવણી એટલે મસ્તીનો સમય નથી. યુધિષ્ઠિરને તમે નકામા ખાંડ ખાવો છો, એક સ્વપ્ન પસાર થઈ ગયું, તમે એને પકડી રાખવા માંગો.
શ્રી કૃષ્ણ કહે છે, શું કામ તમે ખોટે ખોટા અફસોસ કરો છો, ચિંતા કરો છો, એક સ્વપ્ન પસાર થઈ ગયું, એ સ્વપ્ન પકડી ના રાખો. જાતે આપણે કોઈ ભયંકર કે સારું ગમે એવું સ્વપ્ન આવે, એ સ્વપ્ન લઈને આખો દિવસ એની ચર્ચા કરીએ રાખીએ. હું મતલબ વયું બીજું જે ગયા તે પાછા બોલવાનો તો વિચાર જ નથી, જે ગયા છે તે પાછો બોલાવવાનો વિચાર તો નથી આવતો, બોલાવે છે પાછા. મારું માનો તો કૌરવ મર્યાનો શોખ છોડી દો. કૃષ્ણે બહુ સારી વાત કરી કે મારું માનો ને તો કૌરવ મર્યા છે એનો શોખ છોડી દો. યુધિષ્ઠિર અરે કોણ મર્યું છે? યુધિષ્ઠિર કે મહિનો જ કોણ છે? આ રહ્યો દુર્યોધન, રાતી આંખે જોઈ રહ્યો છે, લાલ આંખોથી મને જોઈ રહ્યો છે, મારા એકલા પર ક્રોધનો જાણે જગત ઉપર ઠાલવવા કરતો, મારો એકલાનો ક્રોધ આખા જગત ઉપર ઠાલવી ગયો એવું લાગે છે. રણ મેદાનમાં ભલે તેમના પ્રેત પડી હતા, એના જે કઈ શરીરના જે આત્મા હોય એને પ્રેત કહે, એ આત્મા પડ્યા હોય તે પણ બધા મારી આગળ જીવતા જાગતા ફરે, મારે સૌને ભેટવું છે. તેમના હથિયારો અને બખ્તર પાછળ માનવ હૃદય ધબકે છે. હથિયાર એટલે હાથથી યુદ્ધથી યુદ્ધ કરવા માટે આત્મા પકડીને જે અસ્ત્ર શસ્ત્ર હોય, તલવાર કે ભાલુ કે. બખ્તર એટલે શું મિત્રો? યુદ્ધના મેદાનની અંદર જે યોદ્ધો કોઈ યુદ્ધ લડે છે ત્યારે પોતાની છાતીમાં બાણ કે તલવાર લાગે નહીં, એના માટે એક પ્રકારનું કવચ આવરણ આગળ રાખવામાં આવે છે, એને શું કહે છે? બખ્તર કહે છે. આ બખ્તર પાછળ પણ માનવ હૃદય ધબકે છે. બખ્તર તો નિર્જીવ હોય નહીં, તો કોઈ ધાતુનું બનાવ્યું હોય મજબૂત, પણ એની પાછળ શું છે? માનવ હૃદય છે. એ હું સ્પષ્ટ જોઉં છું, મને ચોખ્ખું દેખાય છે. આપણા હથિયાર હથિયાર સામે જ પથડાયા છે, માસ માસની સાથે લડ્યું છે, મારે હવે હૃદયની લડાઈ આવેલી છે, મારે તો હવે હૃદયની લડાઈ શરૂ કરવી છે. 25 દુનિયાઓ વટોળી અને કૌરવ ક્યાંક જાગ્યા જશે તો પણ પાછળ પાછળ જઈશ. કદાચ 25 દુનિયાઓ એક નહીં, અમે 25 દુનિયાઓ ક્યાંક પસાર કરીને આગળ વહ્યા જશે તો કૌરવ પાછળ હું જઈશ ને તેમની જ મદદથી યુદ્ધ સાથે યુદ્ધ કરીશ. કૌરવોને સાથે લઈશ અને યુદ્ધ સાથે યુદ્ધ કરીશ, એટલે યુદ્ધને મારે હરાવવું છે. આપણાને પોતાના પાપે આખો સંસાર યુદ્ધથી પીડાય છે, આપણા બધા પાપથી આખો સંસાર યુદ્ધથી પીડાય છે. ચાલીને યુદ્ધને અશાંતિને આપણે મહાત કરીએ, મહાત કરવું એટલે હરાવવું. એટલું જ મારે દુર્યોધનને કહેવાની જરૂર રહેશે, એમ તો એ એક માણસ છે, આટલું કહીશ ને કે ચાલ દુર્યોધનને આપણે યુદ્ધ સાથે યુદ્ધ કરીએ, એટલું કહી શકે દુર્યોધનને સમજી જશે. આમ તો એ એક માણસ છે. શ્રી કૃષ્ણ અત્યારે અમે નવ વિધાનના બીજ નાખો તો પણ શ્રી કૃષ્ણ કે હવે જે થઈ ગયું થઈ ગયું, હવે નવ વિધાન એટલે નવી શરૂઆતના એ બીજ નાખો. યુધિષ્ઠિર મહાવિનાશના ખાતરમાં બીજું શું ઉગવાનું? આ તો મહાવિનાશ થઈ ગયો, એને શું ઉગે? લોહી પીને ઉછેલા છોડ અમૃત ફળ ઓછા આપવાના, જે છોડવા હોય લોહી પીધા હોય એ અમૃત ફળ થોડા આપે. અને આપણે દરરોજ કોઈ સાપ હોય એને એને જેવું જેવું પાવું પણ એ તો ઝેર જ આપવાનું છે, એમ અહીં અમૃત ફળ થોડા જ આપણે કહીએ લોહી લીધું છે, એ લોહીને આંસુના ઝાપટાથી માનવની સંસ્કૃતિનો ફાલ બગડી જશે. ઉલટો આ જે સંસ્કૃતિનો ફાલ છે એ બગડી જશે. શ્રી કૃષ્ણ ધર્મરાજા તમે શાંત થાઓ, ભૂતકાળ વિચારો તમારી આગળ કાપે છે, દયા કરો. યુધિષ્ઠિર શ્રી કૃષ્ણ કોઈ ધર્મરાજા, યુધિષ્ઠિરનું બીજું નામ છે ધર્મરાજા. ધર્મ એને ધર્મ એની ઉપર રાજ કરવો હતો, ધર્મ ઉપર એ રાજ કરતા હતા. તમે શાંત થાઓ, ભૂતકાળ વિચારો તમારી આગળ કાપે છે એટલે ધ્રુજે છે, ભૂતકાળ એટલે બેસી ગયેલો છે, એના ઉપર દયા કરો. ભવિષ્ય અવનવી આશા એ સ્મિતપૂર્વક તમારી તરફ આવી રહ્યું છે, એને નિરાશ ન કરશો. ભવિષ્ય છે એ નવી નવી આશાઓ લઈ અને હસતા મૂકે તમારી સામે આવી રહ્યું છે, એને નિરાશ ન કરતા. યુધિષ્ઠિર થાય નિરાશ. શ્રી કૃષ્ણ તો સૃષ્ટિક્રમમાં યુદ્ધ વૃથા આવ્યું છે. શ્રી કૃષ્ણ કહે કે આ સૃષ્ટિ જગતની અંદર યુદ્ધ છે, વૃથા એ નકામ આવ્યું છે. બ્રહ્માની પણ ભૂલ થવા સંભવ છે, તમે એવું કહેવા માંગો છો કે બ્રહ્મા એ ભૂલ કરી છે, યુદ્ધ નામનો શબ્દ જ ન હોવો જોઈએ, યુદ્ધ જેવું કંઈ અહીંયા હોવું જ ન જોઈએ. ફરીથી માનવતા આવા તાંડવ ન જોવા પામે એ જ યુદ્ધના જગતનો વિકાસ કરવાનો હોય છે. યુધિષ્ઠિર કે એવું તો ન કહી શકાય કે બ્રહ્માની ભૂલ છે, પણ કદાચ એવું બને કે આ યુદ્ધ બતાવવાનો એક હેતુ બ્રહ્માનો એ હોય કે ફરીવાર આ જગતની અંદર યુદ્ધ ન થાય. વાત સાચી છે, આપણે સિરિયલો અને પિક્ચર જોઈ છે એની અંદર જે નકામું આવે છે એ વસ્તુ આપણે શું બતાવે છે? આપણે એવું કરવાનું બતાવે છે નહીં, એ મેસેજ એવું બતાવે છે આ કર્યા પછી મહિના બહુ ખરાબ હોય છે. એટલે યુધિષ્ઠિરની વાત સાચી છે કે બ્રહ્માએ કદાચ એટલા માટે એવું છે કે ફરીવાર આ જગતની અંદર યુદ્ધથી કારણે નુકસાન ન થાય. શ્રી કૃષ્ણ જુઓ અત્યારે સુંદર નવું ચણતર બાધિત રચી શકે, જે નવું ચણતર કરવું અબાધિત જેવું હોય એવું છે, તૂટ્યા ભાંગ્યા વગર એમને રાખી શકાય છે. બધા જાડી જાડતા હવે દૂર થયા છે, યુદ્ધ દ્વારા માનવતાએ પોતાનો કચરો ફેંકી દીધો. યુદ્ધ કરીને માનવતાની અંદર જે કચરો હતો એ
બધો ફેંકી દીધો છે, હવે નવું જ કરવાનું છે. યુધિષ્ઠિર કચરો કચરો તો એકવાર સર્જન નારીને અમૃતનો સ્પર્શ થયો છે. કચરો કચરો શું વાત કરો છો? સર્જનહાર એટલે ઈશ્વરે ભગવાન જેને આ બધું બનાવ્યું છે, સર્જન કર્યું છે, એની એની આંગળીનો સ્પર્શામાં થયો છે ને પરમેશ્વરની ભૂલ સુધારવાનો માણસ સાથે હું ભગવાનને ભૂલ કરી એવું માણસ સાથે પરમ પિતાનો આશીર્વાદ લેતો મીઠો હાથ એના ઉપર એકવાર ન હશે એની વાત શું એ પૂછવા માટે પૂરતી નથી. ને પિતાની નજરે સૌ સરખા છે, રાત્રિના તારાને તારણા સામે હસવાનો અધિકાર નથી. એ તો બ્રહ્મા છે પિતા, એ એ કૌરવ માટે અને પાંડવ માટે બને બંને સમાન છે, એ આપણે એના સંતાન છીએ. અને રાત્રિને રાત્રિ સામે કોઈ તરણકું હોય ના કોઈને હસવાનો અધિકાર નથી, નાના માણસ હોય એને મોટાની ભૂલ કાઢવાનો કોઈ અધિકાર નથી અર્જુન. પણ હવે પ્રજાને આવી દશામાં મૂકીને તમે છૂટા થયા, ઉચિત ન હશે. પણ આવી દશાની અંદર તમે હવે પ્રજાને મૂકી દો એ ઉચિત યોગ્ય પણ હશે. યુધિષ્ઠિર, હા પ્રજાનો સેવક બનીશ, પ્રજાનો સેવક બનીશ, ચાકર થઈને નહીં, ચાકર એટલે નોકર, પણ સિંહાસન ઉપરથી સેવા નહીં કરું, આ રાજ સિંહાસન પૂરું નહીં લેશું, ભીખું થઈને રહીશ, ભીખું એટલે દીખાય, મારે સેવા કરવી છે પ્રજાની, પણ રાજા બનીને નહીં, એક સેવક બનીને, કદાચ જરૂર પડશે તો હું ભિખારી બનીને રહીશ, પણ રાજ સિંહાસન પર નહીં લેવું, મારા પાપ પૂરેપૂરું હાન પામીશ, મારા પા એટલે પાપ, મારા પાપ હું પૂરેપૂરો પ્રાયશ્ચિત કરીશ. કેટલાય પોતાના વાદા ગુમાવે, કોઈનો દીકરો, કોઈનો પતિ, કોઈનો ભાઈ, આ કરું વિલાપો હરણ સાંભળીશ, મારી એકને કાજે, મારા એકના કારણે શું તો વિયોગે આજે માણી ચૂકી છું, શું એટલે પુત્ર અને વિયોગ એટલે જુદાઈ. આજે કેટલી બધી માતાઓ પોતાના પુત્રની જુદાઈથી વિયોગથી રડી રહી છે. યુધિષ્ઠિર અત્યંત ભાવવેશમાં આવતા ઘડી પડે છે, અત્યંત લાગણીશીલ થઈ અને ઘડી પડે છે. બેભાન અવસ્થા વ્યાસ સફાળા ઉઠીને કમંડળમાંથી પાણી છાંટે છે. વ્યાસ નીચે પોતાનું સંત સાધુ હોય એની પાસે કમંડળ હોય એની અંદર મંજીર પાણી ભર્યું હોય એને છાંટે છે અને બે બાકડા ભરીને પાંચાલી અર્જુનને ભીમને વગેરે કંઈક કંઈક લાવે છે કે ભાઈ એટલા શું થઈ ગયું યુધિષ્ઠિરને. ભીમ યથાર્થ પાપી તો હું જતો છે એમ કહું છું. ભીમ કે મારા કારણે જીવ જો યુધિષ્ઠિરની હાલત પાપી હતો. અર્જુન મને મારા કાંડીનું અભિમાન હતું, ગુમાન હતું, સકળો હતું. અર્જુન કે તારો વાંક નથી, મને મારા ધર્મ ઉપર બહુ અભિમાન હતું, હું બહુ અભિમાનમાં આવ્યો, હું શાંતિ ન રહ્યો. પાંચાલી મારા જ પાપ પ્રગટ્યા છે યુદ્ધ માટે, તો હું જ ઉદાહરણ કરતી એવી વાત સાચી છે. દ્રૌપદીએ જ એનું અપમાન છે એને સહન કરવા હાટું થઈને કીધું કે યુદ્ધ કરો, અને સહદેવ માત્ર અરણ્યનો અવાજ કરે છે નકુલ આ શું છે બધું. શ્રી કૃષ્ણ એક રીતે તો યુધિષ્ઠિરનું કેવું સાચું છે, છેલ્લે શ્રી કૃષ્ણ ભગવાન પણ સ્વીકારીએ છે કે યુધિષ્ઠિર વાત સાચી કીધી છે કે આ જગતને જીતવું હોય તો કોઈ યુદ્ધની જરૂર નથી, ભગવાન બુદ્ધ જેવા સારા વ્યક્તિત્વની જરૂર છે. તો અહીંયા પાઠ છે આપણો પૂરો થાય છે.